હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, દહીં ભારતીય રસોઈનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આમ તો દહીંના અનેક ફાયદા છે, પણ તેમાંના મુખ્યત્વે 20 ફાયદાઓ વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, હાલમાં જ થયેલા સંશોધન અનુસાર દહીંમાં રહેલ તત્વ શરીરને ઘણા પ્રકારે ફાયદો કરે છે. દહીંની અંદર પ્રોબાયોટિક ફૂડ કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આમ કેલ્શિયમની ઉપસ્થિતિ દાંત અને હાડકાંઓને મજબૂત કરવામાં ખૂબ મદદ કરે છે. કેલ્શિયમ ઉપરાંત દહીંમાં બીજા ઘણા એવા વિટામિન અને પોષક તત્વો રહેલા છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. દહીં પાચનક્રિયા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. અહીં આપણે એવા ઘણા જ કારણોની વાત કરીશું જેનાથી સાબિત થશે કે દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. 1. દહીં ખાવાથી આપણી પાચન શક્તિ વધે છે. આથી દરરોજ દહીં ખાવાથી જે લોકોને ભૂખ ન લાગતી હોય તેને માટે ખૂબ લાભકારી છે અને તેમને દહીંથી ભૂખ લાગે છે. 2. જે લોકો દરરોજ પોતાના ભોજનમાં દહીંનો ઉપયોગ કરે છે તેના મોંમાંથી ક્યારેય દુર્ગંધ આવતી નથી અને તેના દાંતમાં કોઈ પણ પ્રકારની જીવાતની તકલીફ રહેતી નથી. 3. જો દરરોજ દહીં ખાવામાં આવે તો તેનાથી આપણી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બને છે અને આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં ખૂબ જ વધારો થાય છે. 4. એવું પણ સાબિત થયું છે કે જે લોકો પોતાના ભોજનમાં દહીંનો ઉપયોગ કરે છે તેમનું સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે, એટલે કે ડાયાબિટીસના દર્દીઓ માટે દહીં ખૂબ જ લાભકારી છે. 5. દહીંનું નિયમિત સેવન કરવામાં આવે તો આંતરડાના રોગો અને પેટને સંબંધિત ઘણી બીમારીઓ થતી નથી. 6. દહીંની અંદર કેલ્શિયમ વિપુલ માત્રામાં પ્રાપ્ત થાય છે, આથી આપણા શરીરમાં હાડકાંઓનો વિકાસ સારો થાય છે. 7. ચપટી હિંગ નાખી દહીં ખાવામાં આવે તો સાંધાના દુખાવામાં લાભ થાય છે, કારણ કે દહીં સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે. 8. ખૂબ પાતળા માણસોને જો દહીંની અંદર કિશમિશ, બદામ વગેરે નાખી આપવામાં આવે તો તેનું વજન વધવા લાગે છે. 9. નાના બાળકોને દાંત આવે ત્યારે જો દહીંની અંદર થોડું મધ નાખી તેને મિક્સ કરીને જો બાળકોને ચટાડવામાં આવે તો દાંત આવવામાં થતી તકલીફ ઓછી થાય છે અને દાંત સહેલાઈથી નીકળી જાય છે. 10. જે લોકોને રાતે નીંદર ના આવતી હોય તે માટે જો તે દહીંનું સેવન કરે તો તે ખૂબ ફાયદાકારક છે. 11. આપણા મગજ માટે દહીંનું સેવન ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે દહીંમાં વિટામિન B12 ઘણું હોય છે. 12. એન્ટીબાયોટિક દવાઓના સેવનથી થતા દુષ્પ્રભાવથી બચવા માટે દહીંનું સેવન કરવાનું ડૉક્ટર પણ સલાહ આપે છે. 13. દહીં ખાવાનો સીધો સંબંધ મસ્તિષ્ક સાથે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે મિત્રો કે જે લોકો દહીંનું સેવન કરે છે તેમને તણાવની ફરિયાદ ઘણી ઓછી હોય છે. 14. જો તમે પોતાને ખૂબ જ થાકેલા અનુભવ કરતા હો તો દરરોજ દહીંનું સેવન કરો, તેનાથી તમારા શરીરમાં એક શક્તિનું નિર્માણ થશે. 15. જ્યારે ચામડી સુકાયેલી અને કાળી લાગે, ચહેરા પર ખીલ, ડાઘ, કાળા નિશાન વધી જાય અને ચહેરો ભયાનક લાગે ત્યારે દહીંથી માલિશ કરવી અને 5 મિનિટ બાદ ચહેરાને ધોઈ નાખવો, તેથી ચહેરા પર અનેરો નિખાર દેખાશે. 16. દહીંની અંદર બેસન મિક્સ કરીને ચહેરા પર લગાવવું અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખવો. આમ કરવાથી ચહેરાનો રંગ સાફ થઈ જાય છે. 17. શરીરમાં કોઈ પણ જગ્યા પર ખુજલી થતી હોય તો ત્યાં દહીં લગાવવાથી ખુજલી દૂર થાય છે. 18. દહીંના ખાટા પાણીથી માલિશ કરવાથી હાથ પગમાં થતી બળતરા શાંત થઈ જાય છે. 19. દહીંના માખણમાં કેસર મિક્સ કરીને હોઠ પર લગાવવાથી હોઠ લાલ થાય છે. 20. તાજું દહીં ખાવાથી ભાંગનો નશો પણ ઉતરી જાય છે. તો મિત્રો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવશો અને લાઇક તથા શેર ચોક્કસ કરજો, જેથી તમારા મિત્રો અને પરિવારજનોને પણ આ માહિતી વિશે જાણકારી મળે. અને હજુ સુધી તમે જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળે. Thank you.